17 ફેબ્રુઆરીએ 75 નગરપાલિકાઓમાં મતદાન આવતીકાલથી શરૂ થશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 ફેબ્રુઆરીએ. મતગણતરી બંને પાર્ટીઓ એક્શનમાં. આવતીકાલે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની ચૂંટણી. ચેરમેન પદ માટે શંકર ચૌધરી રેસમાં સૌથી આગળ, તો જેઠાભાઈ અને રામસિંહ પરમારનું નામ પણ ચર્ચામાં. સંસદીય સચિવોની નિમણૂક બાબતે શક્તિસિંહના આક્ષેપ પર વાઘાણીનો પલટવાર. કહ્યું, કોંગ્રેસને નથી બંધારણ પર વિશ્વાસ. કંડલા નજીક દરિયામાં સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ. વિદેશી જહાજમાં સેટેલાઇટ ફોન એક્ટિવ થયાનું અનુમાન. એજન્સીઓ લાગી તપાસમાં. વડોદરામાંથી ઝડપાયો નશાયુક્ત ઇન્જેક્શનનો જથ્થો. 720 ઇન્જેક્શન સાથે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ. આઈપીએલની 11મી સિઝનની હરાજીમાં ગુજરાતી જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી. રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડમાં ખરીદ્યો. ₹26.75 આવ્યું સીએની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ. 75% સાથે મૂળ ભુજનો જય શેઠ દેશમાં પ્રથમ ક્રમાંકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત. હું છું નિશિત, મારી સાથે છે અમારા સહયોગી યશ ભટ્ટ. સમાચારોની શરૂઆત કરીએ. એક મહત્વપૂર્ણ સમાચાર જે ગાંધીનગરથી આવી રહ્યા છે તેના પર એક નજર કરી લઈએ. પાલિકા ચૂંટણીને લગતા સમાચાર. 17 ફેબ્રુઆરીએ 75 નગરપાલિકાઓમાં મતદાન યોજાશે. નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે પ્રસિદ્ધ થશે જાહેરનામું. આવતીકાલથી ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા શરૂ થઈ જશે. 75માંથી 60 નગરપાલિકા હાલ ભારતીય જનતા પાર્ટી હસ્તક છે, અને જ્યારે કે 3 નગરપાલિકા કોંગ્રેસ હસ્તક ને 2 એનસીપી હસ્તક છે. પરંતુ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવશે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ. ગાંધીનગરથી અમારા રિપોર્ટર હિતલ પારીખ ફોન લાઇન પર જોડાયા છે. હિતલ, નગરપાલિકાની ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ પક્ષો માટે અને ક્યારથી કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે? જી હિતલ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? તો નગરપાલિકાની ચૂંટણી, 75 નગરપાલિકાની ચૂંટણી, 17 ફેબ્રુઆરીએ મતદાન થશે, 19 ફેબ્રુઆરીએ પરિણામ. વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ આ ચૂંટણી આવી રહી છે, એટલા માટે રાજકીય પક્ષો માટે પણ આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિતલ પારેખ ગાંધીનગરથી અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે. હિતલ, કેટલી મહત્વપૂર્ણ આ ચૂંટણી ગણાઈ રહી છે વિધાનસભા બાદની આ ચૂંટણી? જી ચોક્કસ, આ ચૂંટણી વધારે મહત્વપૂર્ણ છે કારણ કે 75 નગરપાલિકાની આ ચૂંટણી છે, અને એની સાથે જે પેટા ચૂંટણીઓ યોજવાની છે એની પણ બેઠકોની ચૂંટણી યોજાશે. સ્વાભાવિક છે કે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તેની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. 3 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ સમગ્ર રીતે જોવા જઈએ તો નગરપાલિકાની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી બાદની આ ચૂંટણી આવી રહી છે. વિધાનસભામાં જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસમોકસની ટક્કર થઈ હતી અને તેના કારણે ઘણા બધા વિસ્તારોમાં કોંગ્રેસની બહુમતી રીતે મતદારોની સંખ્યા રીતે જોવા જઈએ તો વધી છે, અને તેના કારણે આ ચૂંટણીઓમાં પણ ભાજપ અને કોંગ્રેસ સીધી રીતે આમને સામને આવશે. અત્યારે મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપની સત્તા જોવા મળી રહી છે અને એ સમયે આ જે ચૂંટણી છે એ ચૂંટણી ભાજપ માટે વધારે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે.
તો આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ દ્વારા વિજયી બનેલા 5 ધારાસભ્યનું સન્માન અહીં કરવામાં આવ્યું અને આગામી ચૂંટણીમાં પાર્ટીને જીતાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વર્ષા ગાયકવાડ, અલ્પેશ ઠાકોર સહિત જિલ્લાના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ભાજપને સબક શીખવાડશે, જ્યારે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે આ વખતે પક્ષને વફાદાર અને જીતી શકે તેવા જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે. પંચાયતી રાજનું પતન કરવાની સોપારી લેનારી ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવો છે, ત્યારે બધા જ કાર્યકર્તાઓ પહેલા હું નહીં પહેલા તું એ ભાવના સાથે આગળ વધે. કાર્યકર્તાઓએ બનાસકાંઠા જિલ્લાની અંદર નેતાઓને સત્તામાં ભાગીદાર બનાવ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતા કાર્યકર્તાનું સન્માન વધારવા માટે સંકલ્પ કરે. આ સમન્વયથી મને લાગે છે કે આવતા દિવસોમાં બનાસકાંઠા એક નવી રાહ ઉપર, સમગ્ર ગુજરાતને રાહ ચીંધશે. ગરીબ, ગામડું અને ખેડૂતોના હૃદયની વાત સાંભળનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર બનાસકાંઠા જિલ્લાના, ઉત્તર ગુજરાતના લોકો, સમગ્ર ગુજરાતના લોકો ભરોસો મૂકશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. ટિકિટ વેચની બાબતમાં જે પક્ષને વફાદાર રહ્યા હોય અને જીતી શકે એવા હોય, જે પક્ષની સાથે રહે, એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી એક બાજુ દેશમાં એમ કહી રહી છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ ભેગી થવી જોઈએ, તેથી ખર્ચ ઓછો થાય, સમય બચે અને બીજા લાભ થઈ શકે. ત્યારે ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી જાણીબૂઝીને મોડી કરવાનો પ્રયત્ન એટલા માટે કરી રહ્યા છે કે એમને ખબર છે કે જિલ્લા તાલુકા પંચાયતમાં તો એમની હાર થવાની જ છે, પણ નગરપાલિકામાં વહેલી ચૂંટણી યોજીને ભલે ગમે એટલો પ્રયત્ન કરે, કોંગ્રેસ એમને જબરજસ્ત જવાબ આપશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ચૂંટણી પાછી ઠેલવાના આક્ષેપ કર્યા હતા, ત્યારે પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને તેમના પ્રમુખ પર દયા આવે છે, કોંગ્રેસને બંધારણ પર વિશ્વાસ નથી અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ જીતશે. હંમેશા હાર પચાવી શકતી નથી. આજ પ્રમુખનું, આજ કોંગ્રેસના નેતાનું નિવેદન એ રાજ્યની જનતાએ છઠ્ઠી વાર, પુનઃ કહું છું, છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટી ઉપર, નરેન્દ્રભાઈ ઉપર, અમારા કુશળ સંગઠક અમિતભાઈ શાહ, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં 95 પછીની સરકારે કરેલા કામોને એક અનુમતિ આપતી સહી કરી અને ચૂંટ્યા પછી પણ હાર સ્વીકારવાના બદલે VVPAT અને EVM મશીન ઉપર ઠીકરું ફોડવાનું કામ એ કોંગ્રેસ કરતી આવે છે. અત્યારથી પાણી પહેલાં પાળ એ કોંગ્રેસ બાંધે છે. અગાઉ પણ મેં કહ્યું હતું, લોકોની જનતાના દરબારમાં જવું જોઈએ, પોતાના વિચારો મૂકવા જોઈએ, પોતાની વાત કરવી જોઈએ. આગળ વાત કરીશું. આગામી સોમવારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીને લઈને ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઈ. તમામ જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન સાથે આ બેઠક યોજવામાં આવી. હાલ તો ચેરમેન પદ માટે શંકર ચૌધરી રેસમાં સૌથી આગળ છે. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારનું નામ પણ ચર્ચામાં છે. મિલ્ક ફેડરેશનની ચૂંટણી ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ નક્કી કરવા માટે આવતીકાલે મળનાર છે. એની ચર્ચા વિચારણા માટે આજે 18 માન્ય ચેરમેનશ્રીઓ સંઘોના એની મિટિંગ હું અને કૌશિકભાઈ એમાં હાજર હતા અને મિટિંગની શરૂઆતમાં માત્ર 5 મિનિટમાં બધા જ માન્ય ચેરમેનશ્રીઓએ સર્વાનુમતે મૌખિક ઠરાવ કરીને કહ્યું છે કે પાર્ટી જે નક્કી કરશે એ નામો અમને સ્વીકૃત છે. તરફ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને રૂપાણી સરકાર પર કરેલા પ્રહારોને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ફગાવી દીધા. જીતુ વાઘાણીએ કહ્યું કે પાર્ટી અને પોતાને જીતાડી ના શકનાર લોકોના આરોપોને હું ફગાવું છું. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર પ્રજાના પૈસે બંધારણથી વિરુદ્ધ
સંસદીય સચિવો એટલે કે પાર્લામેન્ટરી સેક્રેટરીઝની નિમણૂકો કરવાની વિચારણા કરી રહી છે, જે ગેરબંધારણીય છે. કે સંસદીય સચિવોની નિમણૂક રાજ્ય સરકારો કરે તો એ ગેરબંધારણીય છે અને કરી શકાય નહીં. રાજ્ય સરકારોને સંસદીય સચિવોની નિમણૂક કરવાનો અધિકાર પણ નથી, કાયદો બનાવવાનો પણ અધિકાર નથી. આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી નક્કી થઈ ગયું છે. કોંગ્રેસ અને એના નેતાઓને વળી નથી, ફ્રસ્ટ્રેશનમાં છે. એમની પાર્ટીને અને પોતાને પણ જીતાડી શક્યા નથી. એવા લોકો ભારતીય જનતા પાર્ટી અને સરકાર ઉપર જે આરોપો કરે છે એને હું ફગાવું છું. માત્ર મીડિયામાં રહેવા માટે નિવેદનો કરવા અને ભારતીય જનતા પાર્ટી હંમેશા બંધારણ અને કાયદાને પ્રાથમિકતા આપે છે. ગરબા કરીશું મહત્વના સમાચાર. કચ્છના દરિયામાં વધુ એક વખત સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા છે. કંડલા નજીકના દરિયામાં સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. વિદેશી જહાજમાં સેટેલાઇટ ફોન એક્ટિવ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિગ્નલ ટ્રેસ થતા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે, આ પહેલા પણ કચ્છના સરહદે ઘણી બધી વખત આ પ્રકારે સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા છે. સુરક્ષા એજન્સીઓ જેને લઈને ખૂબ જ ચિંતામાં છે અને તેમણે તપાસ શરૂ કરી છે. વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા નિધિરેશ. નિધિરેશ, ખાસ જણાવો કે જે રીતે આ સમગ્ર ફરી એકવાર સિગ્નલના સમાચારો સામે આવ્યા છે સેટેલાઇટ ફોનના, ફિલહાલ શું વધુ વિગતો? આજે સાંજના સમયે કંડલા નજીક દરિયામાં સેટેલાઇટ સિગ્નલ ટ્રેસ થયા છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે અને આ તે અંગેની કામગીરી હાથ ધરી છે. એક અનુમાન મુજબ દીનદયાલ પોર્ટ ખાતે આવેલા વિદેશી જહાજમાં કોઈ સેટેલાઇટ ફોન એક્ટિવ થયો હોવાનું જાણવા મળે છે. તેને ધ્યાનમાં લઈને સુરક્ષા એજન્સીઓ તે દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે. નિધિરેશ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે એક વિદેશી જહાજમાં સિગ્નલ એક્ટિવ થયાની વાત સામે આવી છે, ફિલહાલ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. વડોદરામાંથી ઝડપાયું છે નશાનું નેટવર્ક, અને આ નશાના નેટવર્ક ચલાવતો હતો એક પરિવાર જેમાં સામેલ હતા માતા અને તેનો પુત્ર અને પુત્રવધુ. સયાજીગંજ વિસ્તારમાં એક કારમાંથી નશાયુક્ત ઇન્જેક્શનનો સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આવું જોઈએ કે આ પરિવાર દ્વારા કઈ રીતે ચલાવાતું હતું નશાનું નેટવર્ક. ગુજરાતને પંજાબ બનાવવાનો કારસો. ઝડપાયું નશાનું નેટવર્ક. મળી આવ્યા 720 નશાયુક્ત ઇન્જેક્શન. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી એસઓજીએ એક કારમાંથી 720 નશાયુક્ત ઇન્જેક્શન સાથે ત્રણ આરોપીને ધરપકડ કરી છે. પોલીસના કયા પ્રમાણે પાઠક પરિવારના ત્રણેય આરોપી વડોદરામાં નશાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં બેઠેલા એક જ પરિવારના ત્રણેય સભ્યો રંગે હાથ ઝડપાઈ ગયા છે. એસજીએ માતા નૈના, પુત્ર સમર્થ અને પુત્ર વધુ મોનાલી પાઠકની ધરપકડ કરી છે. ડ્રગ્સ નેટવર્કમાં અન્ય એક 30 વર્ષની મામી નામની મહિલા વોન્ટેડ છે. માતા નૈના પાઠક નશાયુક્ત ઇન્જેક્શનનો જથ્થો લઈને યુપીના ફરુખાબાદથી આવી હતી અને કાર લઈને પુત્ર અને પુત્ર વધુ તેને લેવા માટે ગયા હતા, પરંતુ તેઓ રેલવે સ્ટેશનથી નશાનો આ સામાન ઘરે લઈને પહોંચે તે પહેલા જ પોલીસે દબોચી લીધા.
પોલીસે અત્યાર સુધી 3 આરોપીઓને પકડ્યું છે. એક ફારુખાબાદ યુપીના સપ્લાયરનું નામ પણ ખુલેલ છે. યુપીથી ટ્રેનમાં ક્વોન્ટિટી લઈને આ બેન આવતા હતા, નયનાબેન, અને એને રિસીવ કરવા માટે એના દીકરા અને પુત્રવધુ પણ હતા, ત્યારે એમને રંગે હાથ પકડ્યું છે. અને 720 જેટલા ફોર્ટવેનના ઇન્જેક્શન્સ પણ કબજે કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલા યુપીના ફરુખાબાદથી પેન્ટાઝોસિન લેક્ટેટ ફોર્ટવીન ઇન્જેક્શન લાવતી હતી અને અટલાદરા વિસ્તારમાં તેનું નેટવર્ક હતું. પોલીસના કહ્યા પ્રમાણે યુપીની મામી નામની વોન્ટેડ મહિલા છે, તેની પાસેથી આ નશાનો સામાન લઈને વડોદરા લાવવામાં આવતો હતો. હાલ પોલીસે યુપી પણ ટીમને તપાસ માટે મોકલી છે. હાલ અત્યારે મામીનું નામ ખુલ્યું છે, જે એક 30 વર્ષની યુવતી છે, મામી નામથી ઓળખાય છે એવી વાત આવી છે. પણ યુપીમાં જે અમે ટીમ મોકલીએ છીએ અત્યારે, એ ટીમ ત્યાં જઈને ત્યાંનું જે નેટવર્ક છે વધારે એનો પર્દાફાશ કરવા માટે મહેનત કરશું. આ પરિવાર જે ડ્રગ્સ યુપીથી લાવતો હતો તેનું નામ પેન્ટાઝોસિન લેક્ટેટ ફોર્ટવીન છે. એક પ્રકારનું પેઇન કિલર છે અને દર્દીઓને એનેસ્થેશિયાની અવેજીમાં અપાય છે. આ ડ્રગ્સ લીધા બાદ શરીરમાં પીડા ઓછી થાય છે અને તેને ઇન્જેક્શન દ્વારા લેવાતું હોય છે. આ ડ્રગ્સ લીધા બાદ શરીરનું ચેતાતંત્ર ધીમું પડી જાય છે અને શરીરમાં મોર્ફિન જેવી અસર થાય છે. આ ડ્રગ્સની અસર શરીરમાં 2-4 કલાક સુધી રહે છે. જો કે આ ડ્રગ્સ ભારતમાં પ્રિસ્ક્રિપ્શન વિના આપવા પર મનાય છે. નશાનો કારોબાર ચલાવી રહેલો આ પરિવાર ઝડપાઈ જતા વડોદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. હાલ તો પોલીસ આ પરિવારની તપાસની સાથે સાથે યુપીની વોન્ટેડ મહિલાની તપાસમાં પણ લાગી છે. ત્યારે આ મામલે વધુ ખુલાસાઓ થશે તેવું પોલીસ માની રહી છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. આપણે સૌ કોઈ મીઠી નિંદ્રા માણી શકીએ છીએ, કારણ કે સરહદ પર દેશના જવાન આપણા માટે જાગે છે. પણ લાગે છે કે રાજકોટ પોલીસ સૂઈ ગઈ છે, એટલે જ અસામાજિક તત્વોનો આતંક રાજકોટમાં વધી રહ્યો છે અને જનતા પરેશાન છે. જોઈએ આ અહેવાલ. રાજકોટમાં સૌથી મોટો સળગતો સવાલ, ક્યાં સુધી ચાલશે લુખા તત્વોનો આતંક? ઘરમાં ઘૂસીને બાઇક સળગાવવાની ઘટનાથી ફફડાટ. શું નાગરિકો પોતાના ઘર પરિસરમાં પણ સલામત નહીં? રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. છાશવારે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓ બનતી રહે છે. પોલીસ તંત્ર જાણે મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જ આવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા આજી ડેમ પાસેના રણુજા મંદિર પાસે ગોકુલનગર અને તિરુપતિ સહિત 3 સોસાયટીમાં 14 જેટલા બાઇક અને 2 કાર સળગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાવને પગલે SOG ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ભૂતકાળના MCR અને હિસ્ટ્રી સીટરોની ડ્રાઈવ પણ અમે ગોઠવીએ છીએ, જે પ્રોએક્ટિવ વર્ક છે, જે કોઈ પણ જાતની ફરિયાદ વગર પણ અમે કરીએ છીએ. તેમ છતાં આવા બનાવો બને છે, તે ગંભીર બાબત છે. ચોક્કસથી આરોપીઓ પકડાય ત્યારે ચોક્કસથી આની સામે જે કંઈ કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. આ રાતે 3:30-3:30 બનાવ બન્યો હશે. 2 બાઇક અહીંયા હળગાવેલા, 2 બાજુની શેરીમાં હળગાવેલા, 1 9 નંબરમાં 4 વ્હીલ હળગાવેલી, બાકી ગોકુલ પાર્કમાં 4 4 વ્હીલ હળગાવેલી. તે પછી આ વસ્તુ હાલતા બને છે અહીંયા તિરુપતિમાં, અને હાલતા ચોરીઓને એવું થાય છે. પણ અહીંયા પેટ્રોલિંગમાં 2-3 કીધેલું છે કે ભાઈ તમે પેટ્રોલિંગમાં અહીં ચાલુ રાખો, પણ એ એકાદો રાઉન્ડ મારીને હાલ જાય છે. સીસીટીવીમાં કેટલાક શખ્સો પાર્ક કરેલા બાઇક પર જ્વલનશીલ પદાર્થ છાંટી કાંડી ચાંપે છે તે સ્પષ્ટ દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક શખ્સો પાર્ક કરેલા બાઇકો ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી અને કાંડી ચાપે છે, જે પૈકી એક શખ્સ સીસીટીવી ફૂટેજમાં વાહનોમાં આગ લગાડી દૂર ભાગતો સ્પષ્ટ જોવા મળે છે. સવાલ એ થાય છે કે આવા અસામાજિક તત્વોની આ હદે હિંમત કેમ થાય છે?
રહેણાંક વિસ્તારમાં છેક પરિસરમાં ઘૂસીને પાર્ક કરેલા વાહનો સળગાવવાની હિંમત કરે. શું રાજકોટ પોલીસે હવે ત્રીજું લોચન ખોલવાનો સમય નથી આવી ગયો? રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ. એક મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદના દસક્રોઈના ઘરોડિયા ગામ નજીક કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. કેનાલમાં ડૂબી જવાથી યુવક અને યુવતીનું મોત નિપજ્યું છે. ધરોડિયા ગામ નજીક આવેલી કેનાલમાં યુવક અને યુવતી ડૂબ્યા હતા, જેની જાણ ગ્રામજનોએ બંનેના ફાયર બ્રિગેડને કરતા ગ્રામજનોએ બંનેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ઘટના મોત ડૂબી જવાથી થયા છે કે પછી આપઘાત કર્યો છે તે અંગે તપાસ કરવામાં આવશે. સંવાદદાતા જાવેદ સૈયદ ફોનલાઈન પર જોડાયા છે. જાવેદ, વધુ માહિતી આપશો. ખાસ કરીને વાત કરવા જઈએ તો દસકોઈના પોપલ પાસે નર્મદાની કેનાલ આવી છે. મણિપુર ગામ છે. મણિપુર ગામમાં બે યુવક યુવતીઓ એક યુવક યુવતી દ્વારા નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ ગ્રામજનોએ બંનેના મૃતદેહને બહાર કાઢ્યો છે. મહત્વની બાબત છે કે આ પ્રેમી પંગીલા છે કે એકાદની પળો મારવા હતા. હાલ પોપલ પોલીસ ઘટના સ્થળે છે અને તપાસ કરી રહી છે. યશ. બિલકુલ જાવેદ, ધન્યવાદ જાણકારી માટે. અને વાત કરીશું નવસારીમાં. એક બિનવારસી લાશ લારી પર લઈ જવાના મામલે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે હોસ્પિટલ પાસે શબવાહિની માટે પોલીસ દ્વારા કોઈ માંગણી કરાઈ જ નહોતી. પોલીસ કર્મીઓ દ્વારા જાતે જ લાશને લારી પર લઈ જવામાં આવી. આ સાથે તેમણે આગામી દિવસોમાં કોઈ વ્યક્તિ શબવાહિનીની માંગ ન કરે તો પણ તેને સગવડ આપવાને મામલે હોસ્પિટલને સૂચના અપાઈ હોવાનું જણાવ્યું. મહત્વનું છે કે નવસારી સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા શખ્સના મૃતદેહને હાથ લારીમાં સ્મશાન સુધી લઈ જવાયો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જે મામલે હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. પોલીસનો ફોન આવે છે કે અમે અમારો સ્ટાફ બોડી લેવા માટે આવે છે. એમનો સ્ટાફ બોડી લેવા માટે આપ્યો. હોસ્પિટલે એમને બોડી સુપ્રત કરી, પરંતુ પોલીસ સ્ટાફના લોકોએ કોઈ એવી માગણી ન કરી કે અમારે શબવાહિની જોઈએ છે કે વાહન અમારી પાસે નથી. એમણે માગણી કર્યા વગર બોડીને સ્વીકારી લીધી અને એમણે કીધું કે અમારે અહીંયા દૂર નથી જવાનું, નજીક જ જવાનું છે. એટલે પોતાની જે કંઈ સ્ટ્રેચર જેવું છે કંઈ લારી લઈને આવ્યા તેમાં બોડી લઈને જતા રહ્યા. એટલે હોસ્પિટલ તરફથી કોઈ આમાં ખામીઓ નથી, કોઈ એની ભૂલ નથી. આ તરફ સુરતના પાંડેસરામાં પોલીસની મોબાઈલ શોપ સંચાલક યુવક સાથેની છુટ્ઠા હાથની મારામારી સામે આવી છે. 7 દિવસ અગાઉ બનેલી આ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા છે. મોબાઈલ શોપ સંચાલક મોબાઈલમાં ફિલ્મ અને ગીતો ડાઉનલોડ કરી આપતો હોવાની આશંકાના આધારે એક મ્યુઝિક કંપનીના કર્મચારી પોલીસ સાથે તટસ્થ તપાસ માટે આવ્યા હતા, પરંતુ યુવકે આ આરોપો ફગાવી પ્રતિકાર કરતા પોલીસે છુટ્ઠા હાથની મારામારી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અંતે 14,000 જેટલો દંડ ભરતા યુવકનો પોલીસે છુટકારો કર્યો હતો. અને ગુજરાત એનું ગૌરવ અવશ્ય લે છે. આજ ગુજરાત કે લીએ ઓર સૌરાષ્ટ્ર કે લીએ વિશેષ ગૌરવ કી બાત હૈ કે જયદેવ ઉનડકટ આઈપીએલ મેં સબસે જ્યાદા જીસ પર ઉસ ખિલાડી પર પૈસા આઈપીએલ મેં જિન લોગો ને લગાયા એ હમારે લીએ ગૌરવ કી બાત હૈ ઓર ગુજરાત ઓર સૌરાષ્ટ્ર જયદેવ પર નાઝ હૈ ઓર જયદેવ કો બહુ બહુ શુભકામનાએ દેતા હું. તો આઈપીએલ સીઝન 11માં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી વેચાયો, જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. મૂળ પોરબંદરના જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. હાલમાં જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રમાંથી રમે છે. સૌરાષ્ટ્રના બધા માટે ખુશીની વાત છે કે અત્યારે ઇન્ડિયાનો હાઈએસ્ટ
બીડ આજે ચૈદ ઉનડકટ માટે થઈ. ગઈકાલે 11 કરોડમાં 2 પ્લેયર ગયા, 11.5 કરોડમાં ગયા. પણ એ લાસ્ટ યર એ આઈપીએલનો સેકન્ડ હાઈસ્ટ વિકેટ ટેકર હતો. પ્લસ આ વખતે જી T20 ને ઇન્ડિયા માટે રહીમ એમાં મેન ઓફ ધ સિરીઝ થયો. તો બધી ફ્રેન્ચાઇઝીને બધા લોકો આ બધું નોટિસ કરતા હોય છે. ફિઝિકલી ઇઝ વેરી ફિટ, મેન્ટલી ઇઝ વેરી ટફ, અને એનું ફિઝિકલ અને મેન્ટલ કોમ્બિનેશન T20 માટેનું જે છે એની એજિલિટી, સ્પીડ, મોબિલિટી, એન્ડ્યોરન્સ અને સ્કિલ પાર્ટ, એ બધું કોમ્બિનેશનથી એ T20ની અંદર એક સારો T20 પ્લેયર પુરવાર થયો છે. જેના માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગર્વની લાગણી અનુભવે છે. સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમ, અમારી આખી ટીમ, સૌરાષ્ટ્રની પ્રજા, સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્લેયર્સ બધા એને ઓલ ધ બેસ્ટ કહે છે. તો જોયું જે રીતે આ જયદેવ ઉનડકટ છે તે અત્યારે અહીં જે ડ્રેસિંગ રૂમમાંથી આવી રહ્યા છે અને જયદેવ ઉનડકટમાં ખુશીનો માહોલ. જયદેવભાઈ શું કહેશો, ખૂબ જ ખુશીની વાત છે? આઈ એમ રિયલી હેપી. ફર્સ્ટ ઓફ ઓલ આઈ થિંક ઇટ વોઝ એન ઓપ્શન બધા એવરી વન વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ. પણ બહુ સારું લાગે છે. એક ટીમમાં, બધી ટીમ્સમાં ઘણો કોન્ફિડન્સ દેખાતો હતો જ્યારે દેવર બીડિંગ ફોર મી, સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ ફોર મી. જયદેવભાઈ ખૂબ જ એક ડિફિકલ્ટ વાત છે કે જે રીતે ગઈ વર્ષની જે સિઝન રહી રાઇઝિંગ પુણેમાં, ખૂબ જ મહત્ત્વનો આપનો ફાળો રહ્યો અને એ મહત્ત્વનું પરિબળ અત્યારે કામ લાગ્યું હોય અને આટલા મોંઘા પૈસામાં સૌરાષ્ટ્રમાંનો પણ એક ઇતિહાસ છે, ઇતિહાસ રેકોર્ડ સર્જાયો છે, શું કહેશો? સી આઈપીએલમાં ઓક્શનમાં કોણ કેટલામાં કેટલા પૈસામાં જાય છે એ તો ઓક્શનમાં ક્યારે લોકો આવે એના પર બી ડિપેન્ડ કરતું હોય છે. પણ આઈ વુડ સે કે જે રીતે લાસ્ટ ઇયર મારું પરફોર્મન્સ હતું તો એવરી વન વોઝ લુકિંગ ફોરવર્ડ કે આઈ કીપ ઓન કન્ટિન્યુઈંગ ડુઈંગ ધેટ. અને આ વર્ષે જ્યારે શ્રીલંકા સામે બી હું રહીમો ઇન્ડિયા ટીમમાંથી, T20માં બી મારો કોન્ફિડન્સ સારો હતો. મારા હાથમાં એટલું જ છે, આઈ કેન જસ્ટ કીપ ઓન ડુઈંગ વોટ આઈ એમ ડુઈંગ. અને બેઝિકલી મારી સ્કિલ્સ માટે જે લોકોએ આટલો કોન્ફિડન્સ દેખાડ્યો છે તો આઈ લુક અપ ટુ લિવિંગ ટુ ધોઝ. ખુશીની વાત છે, એક તરફ આ મોંઘા પૈસામાં ખરીદાણા છો રાજસ્થાન રોયલ્સ માટે, પરંતુ ચેલેન્જ પણ છે ખૂબ જ મોટી આપના માટે, શું કહેશો? ઓફકોર્સ ઇટ, હવે કદાચ હું લાસ્ટ યર બેઝ પ્રાઇઝમાં વેચાણો હોય કે આ વર્ષે આટલા પૈસામાં વેચાણો હોય, ચેલેન્જ ઇઝ ઓલવેઝ ધેર. જ્યારે તમે ફિલ્ડ પર ઉતરો છો, ઇટ ડઝન્ટ મેટર કે તમે કેટલા પૈસામાં વેચાણો, આઈ થિંક ઓલ ધેટ રિમેન્સ ઓન ધી આઉટસાઇડ. પણ તમારો દીકરો અથવા તમારા ગામનો કે શહેરનો યુવાન દેશ માટે પ્રદર્શન કરતો હોય તો શું ગર્વ ન થાય, અને જ્યારે અન્ય સાથીદારો કરતા તેમને સારી કિંમત મળે ત્યારે આ ખુશીમાં ચોક્કસ વધારો થાય. ત્યારે પોરબંદરમાં રહેતા ઉનડકટ પરિવારમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે તેમના દીકરા જયદેવ ઉનડકટને આઈપીએલ માટે સૌથી ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યો છે. જયદેવ ઉનડકટની મહેનત લાવી રંગ, નાનકડા શહેરના જયદેવને મળ્યું ગૌરવવંતું સન્માન, દુનિયાભરમાં રોશન કર્યું પોરબંદરનું નામ. પોરબંદરનો જયદેવ બન્યો આઈપીએલ 11નો સ્ટાર ખેલાડી. જયદેવ માટે રાજસ્થાન રોયલ્સે લગાવી 11.5 કરોડની બોલી. સૌથી ઊંચી બોલી સાથે રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો જયદેવ. આઈપીએલને લઈને ભારતીય અને વિદેશી ખેલાડીઓની પસંદગી માટે જુદી જુદી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઓક્શન યોજાયું, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી અને મૂળ પોરબંદરના એવા ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડની રકમથી ખરીદ્યો હતો, જેને લઈને જયદેવ ઉનડકટના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. છેલ્લા વર્ષમાં એનું જે પરફોર્મન્સ રહ્યું, પછી એ 2020 શ્રીલંકાની સિરીઝ હોય કે એની પહેલાંનો આઈપીએલ હોય, પણ એ પરફોર્મન્સ ઉપરથી એવું અમે ધારતા હતા કે એને રેકગ્નિશન મળશે અને એ આગળ જશે. તો ઘણી સરસ સારી વાત છે કે એના આટલી મહેનતનું ફળ એને બહુ સારી રીતે મળ્યું છે. પુત્રને સન્માન મળે ત્યારે પરિવાર તો ખુશ થાય જ, પરંતુ પોતાના શિષ્યને સારું સન્માન મળે તો ગુરુને સૌથી વધુ ખુશી થતી હોય છે. સૌથી મોંઘા ક્રિકેટર તરીકે જયદેવ ઉનડકટની પસંદગી થતા તેમના કોચ રામભાઈ ઓડેદરાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે જયદેવે જે રીતે મહેનત કરી અને ધીરજ રાખી તેનું જ આ પરિણામ છે. મને તો એવી આશા છે કે આ વખતે આઈપીએલમાં બોલિંગ અને બેટિંગ
ફિલ્ડિંગ તો એ ખૂબ સારી કરે છે એટલે સારા ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવશે એવું લાગે છે મને. અને આ પૈસા એના માટે ડિઝર્વ કરે છે અને મળશે, એનાથી વધારે મળવા જોઈએ. જે મહેનત કરશે અને પરફોર્મન્સ કરશે તો ચોક્કસ મળશે એને. અને પોરબંદર એના માટે ખૂબ જ ગૌરવ અનુભવે છે, પોરબંદરના ક્રિકેટરો પણ ખૂબ જ ગૌરવ અનુભવે છે. જયદેવ ઉનડકટને આઈપીએલ માટે જે સન્માન મળ્યું છે તેને લઈને સમગ્ર પોરબંદરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જયદેવ મિત્રો તેમજ સગા સંબંધીઓ અને તેમના શુભેચ્છકો તેમના પરિવારને અભિનંદન આપી રહ્યા છે. અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર. આ સરસ સમાચારોમાં સમય દેવ છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર. આપ જોતા રહો ઝી 24 કલાક. સત્તર ફેબ્રુઆરી 75 નગરપાલિકાઓમાં મતદાન આવતીકાલથી શરૂ થશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 ફેબ્રુઆરીએ મતગણતરી. બંને પાર્ટીઓ એક્શનમાં. આવતીકાલે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની ચૂંટણી. ચેરમેન પદ માટે શંકર ચૌધરી રેસમાં સૌથી આગળ, તો જેઠાભાઈ અને રામસિંહ પરમારનું નામ પણ ચર્ચામાં. સંસદીય સચિવોની નિમણૂક બાબતે શક્તિસેના આક્ષેપ પર વાઘાણીનો પલટવાર. કહ્યું કોંગ્રેસને નથી બંધારણ પર વિશ્વાસ. કંડલા નજીક દરિયામાં સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ. વિદેશી જહાજમાં સેટેલાઇટ ફોન એક્ટિવ થયાનું અનુમાન. એજન્સીઓ લાગી તપાસમાં. વડોદરામાંથી ઝડપાયો નશાયુક્ત ઇન્જેક્શનનો જથ્થો. 720 ઇન્જેક્શન સાથે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ. આઈપીએલ સીઝન 11ની હરાજીમાં ગુજરાતી જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ભારતીય ખેલાડી. રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ₹26.75 આવ્યું સીએની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ. 75% સાથે મૂળ ભુજનો જય શેઠ દેશમાં પ્રથમ ક્રમે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ હવે વાત કરીશું નવેમ્બર મહિનામાં લેવાયેલી આઈપીસીસી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં અમદાવાદનો જય શેઠ 75% સાથે દેશના પ્રથમ ક્રમાંકે આવ્યો છે. નવેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 26.75% આવ્યું છે. અમદાવાદના 8 વિદ્યાર્થીઓને ટોપ 50માં સ્થાન મળ્યું છે, જેમાં જય ડી શેઠે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંકુલ એસ પટવાએ 15મું સ્થાન, જૈનિલ બિપિન શાહે 29મું સ્થાન, સૌરવ સોનીએ 35મું, વત્સલ જૈને 35મું સ્થાન, જાસ્મીન ડી બલદાણિયાએ 41મું અને મયુર જી વાછણીએ 49મું સ્થાન અને ધ્રુવ ડી પટેલે 50મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત લેવલે આઈપીસીસીની પરીક્ષામાં ભુજનો વિદ્યાર્થી પ્રથમ આવતા કચ્છનું ગૌરવ વધ્યું છે. સીએની પરીક્ષામાં 75% સાથે ભુજનો વિદ્યાર્થી જય શેઠ દેશમાં ફર્સ્ટ 50માં સ્થાન મેળવ્યું છે. નવેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં 26.75% પરિણામ આવ્યું, જેમાં અમદાવાદના 8 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. જય શેઠે ખાસ વાતચીતમાં જણાવ્યું કે મહેનત અને દાદાજીની પ્રેરણાએ આજે તેને સફળતા અપાવી છે. અને એમાં 700માંથી 530 ગુણ મેળવેલ છે અને ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. કાંઈ નહીં, હવે તો સીએનો કોર્સ ચેન્જ થઈ ગયો છે તો બધા વિદ્યાર્થીઓ વધુ મહેનત કરીને આનાથી પણ સારા માર્ક મેળવે તેવી શુભેચ્છા એમને. મમ્મી પપ્પા તો અહીં જતા ઘરે પણ અહીંયાથી બધું તહેવાર બને એટલે તમે એ લોકોએ સપોર્ટ કર્યો જ છે અને દાદાનો વધુ એવો સારો સપોર્ટ મળ્યો છે. તો પ્રથમ આવતા જય શેઠ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. વેપારી પરિવારનો દીકરો પ્રથમ આવતા જ પરિવાર અને મિત્રો તરફથી ખુશી વ્યક્ત કરાઈ. માતાના જન્મદિવસે જ પ્રથમ ક્રમ મળતા વધુ એક ખુશી મળી હોવાની વાત થઈ. પુરુષાર્થ અને આશીર્વાદ સાથે પ્રથમ રેન્ક મેળવનાર જયને મિત્રો દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી. Thank you.
એને મહેનત કરી છે ને એનું એને ફળ મળ્યું છે ને અમને ખુશી છે એ બદલ. અમારા કુટુંબમાં તો કોઈ ખાસ આગળ ભણેલ નથી, આ ફર્સ્ટ છોકરો છે જે બારે ભણ્યો અને એટલો આગળ નીકળ્યો. એની રુચિ પહેલેથી ભણવામાં બહુ સારી હતી એટલે જ અમે કીધું કે વાંધો નહીં, તું આગળ ભણ, બારે જા. મેં જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ એટલે અમે કોઈ એને આપી 700 કા નથી આપ્યા, એના દાદાના સપોર્ટથી જે આગળ વધ્યો છે એની પણ ઈચ્છા હતી કે આગળ ભણે એના દાદાને. જોગાનજોગ આજે મારો બર્થડે છે અને જોગાનજોગ એના રિઝલ્ટનો આવા સમાચાર મળ્યા એનાથી મને બમણી ખુશી છે. વડોદરામાં યોજાયેલા પોલિયો નાબૂદી કેમ્પમાં મ્યુનિસિપલ કમિશનર ગેરહાજર રહેતા વિવાદ સર્જાયો. વિપક્ષી શાસક પક્ષને નિશાને લીધી વડોદરા ખાતે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પોલિયો નાબૂદી કેમ્પ યોજવામાં આવ્યો, જેને મેયર ભરત ડાંગરના હસ્તે ખુલ્લો મુકાયો. જો કે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હાજર ન રહેતા વિરોધ પક્ષના નેતાએ મંચ પરથી જ મેયરને ટકોર કરી હતી અને આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ તેમ કહ્યું હતું. આ તરફ મેયરે જણાવ્યું હતું કે આ અંગે કમિશનરે પાસે ખુલાસો લેવામાં આવશે. અને ખાસ કરીને હું ટેકનોક્રેટ મેયર સાહેબને કહું છું, શરૂઆતમાં બધા ધ્રુજીને તમારી સાથે આવીને બેસી જતા હતા, ધીમે ધીમે આપણા લોકોની પકડ એ ઓછી નહીં થવી જોઈએ. ખરેખર અહીંયા કમિશનરે બેસવું જોઈએ, આ રાષ્ટ્રનો પ્રોગ્રામ છે, આ દેશનો પ્રોગ્રામ છે ને બાળકોનો પ્રોગ્રામ છે, ત્યારે એમને ખરેખર હાજરી આપવી જોઈએ, એ આપણા માટે ખરેખર સારું નથી. અને જ્યારે રાષ્ટ્રનું કાર્યક્રમ હોય, આ કોર્પોરેશન ફક્ત વડોદરા શહેરનું નથી, આખા દેશનું કાર્યક્રમ છે, અને એમાં એમને પ્રોત્સાહિત કરવા, અધિકારીઓને સાથે બેસી આ શહેરનો કોઈ પણ બાળક રસી વગર ના રહી જાય એની કાળજી રાખવાની જે હિદાયત કરવી, જે એમને બતાડવું, રસ્તો બતાડવો, એના માટે કમિશનર શ્રી હાજર રહેવું જોઈએ અને સાથે સાથે મેડિકલ ઓફિસર બી મંચ ઉપર હોવો જોઈએ. ચોક્કસપણે અધિકારીઓ હાજર રહેવું જોઈએ, કેમ હાજર નથી રહ્યા જોઈ લઈશું. કોઈ કારણસર કોઈ કાર્યક્રમમાં હોવાને કારણે કદાચ નહીં આવી શક્યા, બીજું કંઈ શું છે તપાસ કરીશું, કહી શકાશે, પણ ડેપ્યુટી કમિશનર હાજર હતા. તો પોલિયો મુક્ત ભારત અને પોલિયો મુક્ત ગુજરાતના ધ્યેયને સાકાર કરી દેશને 100% પોલિયો મુક્ત કરવા માટે પોલિયો રવિવારની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરના કમ્યુનિટી હોલ ખાતે મોટી સંખ્યામાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવી અને અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. પોલિયો રવિવાર અંતર્ગત રાજ્યના 5 વર્ષની વય સુધીના 84 લાખ બાળકોને આવરી લેવાયા. ગુજરાતમાં 38,000થી વધુ બૂથ આ માટે ઊભા કરાયા છે અને 7,000 જેટલી સુપરવિઝનની ટીમ હતી, જે અંતર્ગત 74,648 રસીકરણ ટીમ અને 1,58,861 કર્મયોગીઓ આ અભિયાનમાં જોડાયા હતા. રાજ્યમાં 38,000થી વધુ બૂથ ઊભા કરવામાં આવ્યા છે, 84 લાખથી વધુ બાળકોને આ પોલિયો વિરોધી રસી પાવાનો કાર્યક્રમ આજે શુભારંભ થયો છે. મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા ઘણા વખતથી આ સઘન કાર્યક્રમને કારણે બાળ લકવાના એક પણ કેસ નોંધાણા નથી, એટલે કે આપણે બાળ લકવા નાબૂદી તરફ ખૂબ ભારપૂર્વક આગળ વધી રહ્યા છીએ અને કોઈ બાળક લકવાગ્રસ્ત ન બને એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. પાસપોર્ટ બનાવવાનું વિચારતા હો તો એક સારા સમાચાર છે, તત્કાલ પાસપોર્ટ કઢાવવો વધુ આસાન બન્યું છે. ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારીએ જણાવ્યું કે તત્કાલ પાસપોર્ટ માટે હવે વેરિફિકેશન સર્ટિફિકેટ આપવાની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવી છે. નવો નિયમ 25 જાન્યુઆરીથી લાગુ થયો છે. અત્યાર સુધી તત્કાલ ભલામણ પાસપોર્ટની ભલામણ કરનારા ક્લાસ 1 અધિકારી દ્વારા પ્રમાણપત્ર જારી કરવાનું આવશ્યક હતું, હવે તેની જરૂર નથી. નવા નિયમ અનુસાર કોઈ અરજદાર તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડે અને તે તમામ માન્ય હોય તો તેને જરૂરી રહેતી નથી. તો રિઝર્વ બેંક દ્વારા બજારમાં રૂપિયા 10ની નવી નોટ મૂકી દેવામાં આવી હોવા છતાં પણ લોકો સુધી નોટ પહોંચી નથી. બીજી તરફ કાળા બજારિયાઓ માટે નવી નોટ લૂંટ ચલાવવામાં આવી રહી છે. કાળા બજારિયાઓ રૂપિયા 10, 50 અને રૂપિયા 200ની નવી નોટનું આખું બંડલ 2500થી લઈને 9000 રૂપિયામાં વેચી રહ્યા છે. વિગતવાર નજર કરીશું. રૂપિયા 10ની નોટનું બંડલ 900 રૂપિયા ઓનમાં વેચાઈ રહ્યું છે.
50ની નોટનું બંડલ 250 રૂપિયા ઓનમાં અને 200ની નોટનું બંડલ 300 રૂપિયા ઓનમાં વેચાઈ રહ્યું છે. આ તરફ રૂપિયા 10ની જૂની નોટના નવા બંડલ પણ 400 રૂપિયા ઓનમાં વેચાઈ રહ્યા છે. ત્યારે લોકોને રૂપિયા મળતા નથી, પરંતુ કાળા બજારીઓ પાસે નવી નોટના બંડલ કઈ રીતે આવી રહ્યા છે તે એક તપાસનો વિષય છે. અત્ર ભુજના ભુજપુરમાં માતંગ દેવના પોસ્ટ અજાણ્યા શખ્સો દ્વારા સળગાવાતા વિવાદ થયો, જેના પગલે વિસ્તારના મહેશ્વરી સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ અને મુદ્રા માંડવી રોડ પર ચકાજામ કર્યો. સમાજના લોકો રેલી યોજીને ગ્રામ પંચાયત પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. હાલ તો ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર. નર્મદા ડેમમાંથી પાણી લેવાને મામલે 10 કિલોમીટર દૂર આવેલા ઉડવા ગામના ખેડૂતોને નર્મદા નિગમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ નોટિસની હોડી કરી. ખેડૂતોએ પાણીને લઈને રસ્તા પર આવી અને રોષ વ્યક્ત કર્યો. ખેડૂતોએ જણાવ્યું કે જો નોટિસ પાછી ખેંચવામાં નહીં આવે તો નર્મદા નિગમની ઓફિસ પર આંદોલન કરવામાં આવશે, તેમજ ખેડૂતોએ કચ્છ સુધી પાણીના ગેટ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. હું નિગમને પૂછવા માંગીશ કે બગનળી હટાવવાનું કારણ શું? જમીન અમારી, મહેનત અમારી, ને તમે અમારી પર જો દાવા કરતા હોય તો એ દાવા અમે પોકળ સાબિત કરીશું. અને જો તમે અહીંયા બકનાળી હટાવવા માટે આવશો તો તમારી ઉપર બી કાયદેસરના પગલાં લેવામાં આવશે. બીજું કે અમારા જે ખેડૂતો છે એ ખેતીથી નિર્ભર છે, આ વિસ્તાર ખેતીથી નિર્ભર છે, અહીંયા કોઈ બીજી રોજી રોટી છે નથી. એટલે મહેરબાની કરીને હું નિગમને ચીમકી આપું છું કે સોમવાર સુધીમાં જો આનો જવાબ નહીં આપે તો અમે કાયદેસર મેઇન ગેટ બંધ કરીશું, એની તમામ જવાબદારી તંત્રની રહેશે. નર્મદા મેઇન કેલાનમાંથી ખેડૂતો પાણી લે છે એના માટે એન્જિનો અને બકનાળી ઉઠાવી લેવા માટે નોટિસો આપવામાં આવશે. ખરેખર આ નોટિસ તમારે આપી હતી તો દિવાળી વખતના ગાળામાં આપવી જોઈતી હતી, જેથી કરીને અમે નવો જે કંઈક પાક કરવાનો હોય એ ના કરતા. અત્યારે જે પાણી બંધ કરાવવા માટે નોટિસ આપી છે, ખરેખર આ અમારા ખેડૂતોને અન્યાય છે. આ તરફ જૂનાગઢમાં નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આત્મહત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. જૂનાગઢમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા પીઆઈ કાળુભાઈ ઓડેદરાએ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું. તેઓ શહેરના વડલા ફાટક પાસે પાર્થ એકેડેમી નામથી સ્કૂલ ચલાવતા હતા અને અચાનક તેમણે અગમ્ય કારણોસર શાળામાં જ પોતાને ગોળી મારીને જીવનનો અંત આણી દીધો. આ અંગે જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી અને તપાસ હાથ ધરી છે. આ તરફ વડોદરાના વડસરમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ. ગજાનંદ સોસાયટીમાં ગેસનો બાટલો ફિટ કરવામાં આવ્યો હતો અને આ ગેસનો બાટલો ફાટતા ઘરમાં વિકરાળ આગ લાગી હતી. રેગ્યુલેટર બદલવા જતા આ બ્લાસ્ટ થયા હોવાનું સામે આવ્યું છે. પરિવારના 4 સભ્યોનો આ બ્લાસ્ટમાં આબાદ બચાવ થયો છે. એક મહિલા ગંભીર રીતે દાઝતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. છોટાઉદેપુરના બોડેલીના જોજવા ગામે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં કાર ચાલક બાઇકને અડફેટે લઈ ફરાર થઈ ગયો. કાર ઘટના સ્થળેથી 5 કિલોમીટરના અંતરે પીઠા પાસે પડેલી મળી આવી. કારનું રજીસ્ટ્રેશન ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ અંબુભાઈ પટેલના પુત્ર નિલેશના નામે છે. હાલ તો કારના નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના બોડેલીના નવાનગર ગામ પાસે ઇકો કારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાતા એકનું મોત થઈ ગયું છે. અન્ય 3 ચાલકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તેમને બોડેલી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ગાડીમાં સવાર તમામ લોકો ક્વાંટના રેંધાથી પરત વડોદરા જઈ રહ્યા હતા. ભરૂચમાં માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું. હલદરવા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું તો 4 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ ખસેડવામાં આવ્યા છે.
આ તરફે જૂનાગઢના આરટીઓ ઓફિસ નજીકથી એક મહિલાની લાશ મળી આવી. આરટીઓ ઓફિસના પાછળના ભાગેથી મળી એક અજાણી મહિલાની લાશ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. અને મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. વેલકમ બેક. અરવલ્લીમાં બાયડના ધારાસભ્યે માછલી ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું હતું. ધારાસભ્યે માછલી ભરેલા ટ્રેક્ટરને માલપુર પોલીસને સોંપ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માછીમારી કરાતી હોવાનો ધારાસભ્યે આરોપ લગાવ્યો છે. અગાઉ પણ ધારાસભ્યે જિલ્લા સંકલનમાં આ અંગે ફરિયાદ કરી હતી. હાલ સમગ્ર મામલે માલપુર પોલીસે ટ્રેક્ટર કબજે લઈ તપાસ આરંભી દીધી છે. અમદાવાદના એક યુવાને વજીર શિખર સર કર્યું છે. મહારાષ્ટ્રમાં દુર્ગમ પહાડોની વચ્ચે આવેલા શિખર પર આ યુવાને ત્રિરંગો લહેરાવ્યો છે. ત્યારે કોણ છે આ યુવક, જોઈએ આ અહેવાલમાં. ઋષિરાજ મોરી, મૂળ બોટાદનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો ઋષિરાજ. ઉંમરમાં ભલે નાનો હોય પરંતુ તેની સિદ્ધિ નાની નથી. તેણે પોતાની ટીમ સાથે મહારાષ્ટ્રના માહુલીગઢ નજીક આવેલા અને દુર્ગમ ગણાતા વજીર શિખરને સર કર્યો છે અને શિખર પર લહેરાવ્યો છે ત્રિરંગો. ગત 26 જાન્યુઆરીના રોજ ઋષિરાજે પોતાની ટીમ સાથે મળીને વજીર શિખર સર કર્યો હતો. મહારાષ્ટ્રમાં જે આખું વેસ્ટર્ન ઘાટનો એરિયા છે, જેને આપણે સહ્યાદ્રી પર્વતમાળા કહીએ છીએ, એમાં ઘણા બધા પિનેકલ્સ આવેલા છે. પિનેકલ્સ મતલબ ટાવર ટાઈપનો એવા સ્ટ્રક્ચર કે જે સીધી ચઢાણવાળા છે. સો વજીર છે એમાં તો એ સૌથી અઘરા પિનેકલમાંનું એક પિનેકલ છે. સો આ વખતે મેં ડિસાઇડ કર્યું હતું કે અમારી પાસે આખી ટ્રેન ટીમ હતી, તો એ ટીમને લઈ અને વજીર સર કરવાનું વિચાર્યું હતું. આ ઘણા પહેલાંથી પ્લાનિંગ હતું અને એની પ્રિપરેશન પણ અમે પહેલાંથી કરતા હતા. ઋષિરાજ છેલ્લા 6 વર્ષથી આવા સાહસિક કાર્યો કરી રહ્યો છે. તેણે વર્ષ 2012થી લઈને અત્યાર સુધીમાં નૈનીતાલ ટ્રેકિંગ કેમ્પ, દાર્જિલિંગ ટ્રેકિંગ, નારકંડા, ગંગોત્રી, હરકીદુન, માઉન્ટ ફ્રેન્ડશિપ, તેલબેલા શિખર સર કર્યા હતા અને આ વર્ષે વજીર શિખર પર ત્રિરંગો લહેરાવ્યો છે. વજીર શિખર વિશે વાત કરીએ તો તે સહ્યાદ્રીના દુર્ગમ પહાડો વચ્ચે આવેલું મિનારા આકારનું શિખર છે. તેની ઊંચાઈ 450 ફૂટ છે, જ્યારે કે 200 ફૂટ જેટલું સીધું ચઢાણ છે. અહીંયા શું છે કે જેટલા પણ લોકો કામ કરે છે કાર્ડિયોલોજીથી ચાલે છે, અને બધા માટે ગોલ એક જ છે કે યુથને સર્વ કરવાનું. તો અત્યારે હમણાં અમે 4 વર્ષ પૂરા કર્યા. 4 વર્ષમાં વી અરન 620 કેમ્પ્સ એન્ડ મોર દેન 32,000 યુથને અમે અત્યાર સુધી અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ આપી છે. સો ટ્રેનિંગ આપનારા પણ ઇન્વેસ્ટર છે, એ પણ કોલેજના સ્ટુડન્ટ છે. ટ્રેનિંગ લેનારા પણ કોલેજના સ્ટુડન્ટ છે. કામમાં લગન હોય તો તમે કોઈ પણ ઉંમરમાં સિદ્ધિ હાંસલ કરી શકો છો અને ઋષિરાજે આ વાત સિદ્ધ કરી બતાવી છે. તેણે 23 વર્ષની ઉંમરે જ 32,000 યુવાનોને એડવેન્ચર કેમ્પ કરાવ્યા છે, જે એક સિદ્ધિ છે. મિતેશ ગોહિલ, ઝી મીડિયા, અમદાવાદ. આજે દુનિયામાં વિશાળકાય પ્રાણી ડાયનાસોર ભલે જીવિત ન હોય પરંતુ વર્ષો પહેલા વિનાશ પામી ચૂકેલા પ્રાણીના ગુજરાતમાં અવશેષો મળે છે. એક નાનકડા ગામમાં ડાયનાસોર પાર્ક પણ બનાવાયું છે. ત્યારે આવો જાણીએ ક્યાં છે ડાયનાસોર પાર્ક. ડાયનાસોર વિશ્વમાં આજે ભલે આ વિશાળકાય પ્રાણી ન હોય પરંતુ ગુજરાતના એક ગામમાં તેના અવશેષો જરૂર મળી આવે છે. જી હા, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું રૈયોલી ગામ, જ્યાં આવેલું છે ડાયનાસોર પાર્ક. અહીં વર્ષો અગાઉ વિનાશ પામી ચૂકેલા ડાયનાસોરના અવશેષોનો સંગ્રહ છે, જેને નિહાળવા માટે દેશ વિદેશથી મુલાકાતીઓ આવે છે. લગભગ 8-10 વર્ષથી અહીં ડાયનાસોર પાર્કમાં આવું ફેમિલી જોડે, અને સારું છે. અહીં આજુબાજુનો એરિયા લગભગ 8-10 ડાયનાસોરના પેલા સ્ટેચ્યુ આ તે બધું ઊભું કરવામાં આવ્યું છે. બાલાસિનોર ખાતેથી અગાઉ 4 કિલો વજન ધરાવતું એક ઈંડું મળી આવ્યું હતું. તેને હાલ વડોદરાના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે.
જો કે ડાયનોસોર પાર્કમાં હજુ પણ એવા અવશેષો બચ્યા છે જે હવે સમય સાથે માટી ભરાઈ જવાના કારણે પથ્થર બની ગયા છે, ત્યારે આ અવશેષોને જોવા માટે દરરોજ 150-200 લોકો ડાયનોસોર પાર્કની મુલાકાત લે છે. जब मैं यहाँ पे आई मैंने देखा यहाँ पे बहुत सारे डायनासोर के स्ट्रक्चर्स थे, उनके बारे में मुझे बहुत इन्फॉर्मेशन मिली तो मैं बहुत खुश हो गई देख के. जब ये पूरा डेवलप हो जाएगा तो मैं यहाँ पे वापस आना चाहूंगी. वर्ष 1997 થી 1999 દરમિયાન કોલકાતા જીએસઆઈસી ના અધિકારીઓ દ્વારા આ ડાયનોસોર પાર્કમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન તેમણે આ સ્થળ પરથી ડાયનોસોરના હાડકા શોધી કાઢ્યા હતા. હાલ આ અવશેષો કોલકાતા જીએસઆઈસી ની પ્રયોગશાળામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં રૈયોલી આવેલા વિશ્વના જાણીતા જીઓલોજીસ્ટે Z24 કલાક સાથે વાતચીત કરી હતી. અરે વર્લ્ડ કે એક યુનિક સાઇટ હૈ ક્યોંકિ બહોત ડાયનોસોર નેસ્ટ સાઇટ્સ ઓર ઉસકે ગ્રેવયાર્ડ્સ ઓર સ્કેલેટન્સ એક સાથ મિલતે હૈ ઓર વર્લ્ડ મેં કહીં ભી યે દોનો સાઇટ સંડે ઓર હડ્ડિયાં વાલી એક સાથ નહીં મિલતી ઇસમે ઇસકી પ્રતિ ક્યોંકિ એક internationally recognized site hai ye aur kafi world ke international scientists yahan involved hai. This is a very important site. We're excited to be here because the bones that are here are bones of dinosaurs that lived in India 7 crore years ago. વિશ્વમાં માત્ર 3 દેશમાં ડાયનોસોરના અવશેષો મળી આવ્યા છે. ફ્રાન્સ, મંગોલિયાની સાથે ભારતમાં પણ તેના અવશેષોનો સંગ્રહ અને ડાયનોસોર પાર્ક હોવાથી મુલાકાતીઓમાં ઉત્સાહ જોવા મળે છે અને વર્ષો પહેલા વિનાશ પામી ચૂકેલા આ વિશાળકાય પ્રાણી અંગે માહિતી મેળવવા માટે કુતૂહલ પણ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમરેલી. એક મહત્વપૂર્ણ સમાચાર. તાપી જિલ્લામાં 15 વર્ષીય એક કિશોરીએ આપઘાત કર્યો છે. આ કિશોરીએ ઝાડ પર લટકીને આપઘાત કર્યો. કિશોરીના દફતરમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો અને આ મોબાઈલ વિશે માતા પિતાએ સવાલો પૂછતા તેણે આ પગલું ભરી લીધું. સોનગઢના મોટી ખેરવાણ ગામની આ ઘટના છે. એક વિદ્યાર્થીની, એક કિશોરી કે જેણે ઝાડ પર લટકીને આ પ્રકારે આત્મહત્યા કરી છે. ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા વિનાયક જાદવ. વિનાયક, ખાસ જણાવો આ સમગ્ર ઘટના શું છે. ખરેખર જોતા સોનગઢ તાલુકાથી 15 કિલોમીટર આગળ જયારે આજે મોટી જે યુવતી આજે 15 વર્ષની જેને જે સ્કૂલે થી આવી હશે હવે જેને લઈને એની બેગ ની અંદર દરેક મોબાઈલ મળી આવે છે. હવે એ મોબાઈલ મળી આવતા માતા પિતાએ શંકાના આધારે જયારે એમને પૂછપરછ કરી તો એ કિશોરીએ જણાવતા કહ્યું કે આ રીતે ખરેખર જોતા આ મોબાઈલ મારા મિત્ર કે મારી બેનપણી આવી પણ ખરેખર આશંકાના આધારે આ રીતે જોતા આ બાબતે આ ફોન બાબતે જયારે માથું લાગી આવતા કિશોરીએ તાત્કાલિક પગલા લઈને એક લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો કરીને મોતને ટૂંકાવી અને આ બાબતે જીવન ટૂંકાવતા એ મોત થયું હોવાથી ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. આ તરફ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે છેલ્લા 1 વર્ષથી હરિભક્તો દ્વારા મંત્રલેખન કરી રહ્યા છે, જેમાં બાળકો, યુવાનો અને મહિલાઓ ભગવાન સ્વામિનારાયણના અમૃત પ્રવચનના વિશિષ્ટ વાક્યોનું લેખન, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાર્તાઓનું લેખન તેમજ ઉપનિષદો અને ગીતાના વિશિષ્ટ વાક્યોનું લેખન કરી રહ્યા છે. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી પરંપરાઓના વિશિષ્ટ ઉપદેશોમાંથી ચૂંટેલા કેટલાક ઉપદેશ વાક્યનું પણ લેખન કરવામાં આવે છે. અત્યાર સુધી અહીં 35 લાખ કરતાં વધુ મંત્ર પોથીઓ આવી ગઈ છે. ગોંડલ ખાતે ઉજવાઈ રહેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં રોજના લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે મહોત્સવમાં ભાજપના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ પણ દર્શનનો લાભ લીધો. મનસુખ માંડવિયા સાથે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી જયંતિ ઢોલ, ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ રમેશ ધડુક સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. મને અને નિશિતને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો Z24.